સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા અને વીજ કંપની વચ્ચે તુતુ મેમે જેવી સ્થિતિ પેદા થઈ હતી, તો પાલિકા દ્વારા રજૂઆતો બાદ પણ કમ્પ્લેન દૂર ન થતા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકા કોર્પોરેટરો પાલિકા છોડીને વીજ કંપની ખાતે દોડી આવ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી નાની ભાગોળ ખાતે પાણીની મોટર ચાલુ કરતા વીજ પ્રવાહ વધઘટ થતાં પાલિકા દ્વારા વીજ કંપનીમાં રજૂઆત કરી હતી, પણ પ્રશ્નનો સોલ્વ ન થતાં પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઈ રાવલ, નગરપાલિકા કોર્પોરેટરો મહેબૂબભાઈ બ્લોચ સહિત કોર્પોરેટરો વીજ કંપની ખાતે દોડી આવ્યા હતા. તો હાજર કેટલાક કર્મચારીઓ સાથે તુતુ મેમે થઈ હતી. તો રિસેસનો સમય હોવાથી મુખ્ય અધિકારીઓ જમવા માટે ગયા હતા. તો જીબી એન્જિનિયર કે કોઈ અધિકારી ન હોવાથી પાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો રોષે ભરાયા હતા. તો હાજર કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. તો નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઈએ જણાવ્યું હતું કે કારોબારીના ચેરમેન શ્રી, બાંધકામના ચેરમેન શ્રી તથા મારા સાથી સદસ્ય શ્રી, ચેરના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, અમે પ્રાંતિજ નગરપાલિકામાં છેલ્લા છ દિવસથી નર્મદા યોજનાનું પાણીનો પ્રોબ્લેમ થયેલો કે આવતું નહોતું. બે દિવસથી ગઈકાલથી પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને અમે છેલ્લા એક મહિનાથી જીબીમાં પણ અહીંયા કચેરીએ 2 લાખ રૂપિયા જેવી રકમ ભરીને એક નવી ડીપી માગેલી હતી. અમે કેટલી બધી રજૂઆત કરવા છતાં પણ 2 દિવસે ડીપી લગાવી છે પણ એના વોલ્ટેજ મેન્ટેન થતા નથી, પરિણામે અમારી મોટર બળી જાય છે. આ અમે રજૂઆત કરીએ છીએ વારંવાર, તમને ઉદ્ધત જવાબ આપવામાં આવે છે. તમારું કામ થશે, અમારે 40 ગામની લાઇટો બંધ છે ભાઈ, 27ની બંધ છે, એ થશે ત્યારે તમારું થશે. અહીંયા 30,000ની જનતાને પાણી વગર તળવળી અને બાંધમાં લીધી આ લોકોએ. અમે એવી રજૂઆત કરવા કે અમે જમવા ગયા છીએ આવશે, તમને ફોન કરીએ છીએ તો બેન ફોન આપી દેવામાં આવે છે, ધ્યાન નથી. અમારા સાથી સદસ્ય શ્રી ધવલભાઈ રાવલ છે, એમનો પણ અમે સાથે હતા ત્યારે રજૂઆત કરવાની વાત કરી, તો એમને ફોન કરેલો, તો એમના ફોન ઉપર એમની સાથી સદસ્ય સાથી અધિકારી હતા સોની સાહેબ, તો એ દુઃખિત ભાષા વાત કરતા હતા, કાળો અપશબ્દો બોલતા હતા. તો આ શું સરકારશ્રીએ નિમેલા અધિકારીઓને અધિકારી રાજ ચાલુ કર્યું સામે? આવું બાબુઓનું રાજ હોય એવું થાય છે, જાણે પ્રજાના ચૂંટાયેલા સદસ્યોને એના પહેલાની લાઇટ બંધ કરી દીધી સર, અને એ કંટ્રોલ ઓફિસમાં એ કમ્પ્લેન નોંધાવવા માટે ફોન કરીએ છીએ તો ફોન તો ઉઠાવવાના જ નહીં, અને એ રૂબરૂ આઈને જોડે આઈને ફોન કર્યો તરત ઉઠાવવાનું હોય જ પડે સર. પછી આપણા મીન સાહેબ, આપણે ઠક્કર સાહેબને ફોન કરીએ છીએ તો એમની વાઇફને આપી દઈશ, બેનને આપી દઈશું. હવે ઓફિશિયલ ફોન જોડે વાત કરવાનું હોય છે કે ઘેર બેનને આપી દેવાનું હોય છે, ફોન ઉપર વ્યવસ્થિત જવાબ આપી શકતા નહીં. અમુક વાર કહીએ છીએ કે અમારે 6 મહિનાની નોકરી છે, આ નોકરી પછી એટલે પણ શાંતિ રાખો, હવે રિટાયરમેન્ટ ના કોમ થતો રાજીનામું આપી દો. 6 મહિના સુધી પબ્લિકને તમારું એરંગતિ બેઠવાની છે, તમારું રિટાયરમેન્ટ પૂરી થાય તો સુધી. કેટલા કલાકથી તમારે લાઈટ નથી? કાલ 5 વાગ્યાનું જતું છે, વાવાઝોડું આવે પહેલાનું, હજી પણ આજ આવી નહીં લાઈટ. તમારે રિટાયરમેન્ટ પબ્લિક નું લેવા દેવા? વીજ કંપની દ્વારા અમારી સાથે ઉદ્ધતન વર્તન સાથે ટેલિફોન ઉપર ગારો આપે છે અને વીજ વોલ્ટેજ વધઘટને લઈને અમે નગરજનોને પાણી આપી શકતા નથી અને રજૂઆત બાદ પ્રશ્નનો હલ થતો નથી. તો આ અંગે પ્રાંતિજ એન્જિનિયર HM પાઠકનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું. હું ખુદ ત્યાં સ્થળ ઉપર ગયો હતો અને વોલ્ટેજ વધઘટનો કોઈ હલ પ્રશ્ન નસે જ નથી. ત્યારે હાલ તો જે હોય તે પણ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પણ નગરજનોને પાણી નથી મળતું એ તો ચોક્કસ છે. ત્યારે નગરપાલિકા દ્વારા નગરજનોને તાત્કાલિક પાણી મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા લોડ વધારો માગેલ, જેના અનુસંધાને તેમણે એસ્ટિમેટ ભરપાઈ કરી હતી. તારીખ 11/6 ના રોજ અમે 9 ડીપી ત્યાં નાખી આપેલ,
12 તારીખે નગરપાલિકાએ હાઈ વોલ્ટેજ માટે કમ્પ્લેન કરેલી, જે સ્થળ પર જઈ જેનો નિકાલ કરવામાં આવેલ અને ત્યારથી અત્યાર સુધી મોટર ચાલુ છે, કોઈ પ્રશ્ન નથી.